પીટ્રિયાસિસ રોઝિયા વિશે જાણો છો? હું ડૉક્ટર ધ્રુમિત ગોડાસરા, ડર્મેટોલોજીસ્ટ, સ્પર્શ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક મોરબી. પીટ્રિયાસિસ રોઝિયા ચામડીનો થતો બહુ કોમન ડિસીઝ છે. નોર્મલી એ યંગ પેશન્ટમાં વધારે જોવા મળે છે, 10-35 વર્ષના એજમાં વધારે જોવા મળે છે, પરંતુ એ નાના બાળકો અને મોટી ઉંમરના લોકોને પણ થઈ શકે છે. એક્ઝેક્ટ કારણ, પીઆર થવાનું એક્ઝેક્ટ કારણ હજુ ખબર નથી, પણ નોર્મલી એ વાયરસથી થતો રોગ છે. વાયરસમાં એ હર્પીસ વાયરસ છે, હિપેટાઇટિસ વાયરસ છે, H1N1 ઇન્ફ્લુએન્ઝા વાયરસ છે, એનાથી થઈ શકે છે. લક્ષણ, પીઆરના સિમ્પટમ્સ શું હોય છે? નોર્મલી સ્ટાર્ટિંગમાં થોડો ઝીણો તાવ આવવો, માથું દુખવું, કડતર થવી, એવું થતું હોય છે, પણ એ બધા જ પેશન્ટમાં થાય એવું ફરજિયાત નથી. એ થોડું પેશન્ટની રોગપ્રતિકારક શક્તિ ઉપર પણ ડિપેન્ડ કરે છે. એના થોડા ટાઈમ પછી એક હેરાલ્ડ પેચ અથવા એક મધર પેચ, તો 1-5 સેન્ટીમીટર અથવા એથી થોડો મોટો લાલ કે સફેદ તો કાળા કલરનો એક પેચ જોવા મળે. પેચ નોર્મલી બેક ઉપર, થાય ઉપર અથવા કમરથી ઉપરના ભાગમાં વધારે જોવા મળશે. રેરલી બાળકોમાં એ ચહેરા ઉપર, સ્કાલ્પમાં, પામ અથવા સોલ, હથેળી અથવા તળિયા ઉપર વધારે જોવા પણ મળી શકે. હેરાલ્ડ પેચ આવીને 5-15 દિવસની અંદર બીજા ઘણા બધા નવા નવા લીઝન સ્ટાર્ટ થાય છે. એ નોર્મલી બેકમાં એક ક્રિસમસ ટ્રી લાઈક અપીરિયન્સમાં જોવા મળે છે. એની પર્ટિક્યુલર એક ક્લાસિકલ બોર્ડર ઉપર સ્કેલિંગ જોવા મળે છે. લીઝન એ નોર્મલી 3-6 વીકની અંદર આપમેળે જતા રહેતા હોય છે, પણ અમુક મોટા લીઝન છે એ 3-8 મહિના જેટલો ટાઈમ લાગે છે એને જતા માટે. નોર્મલી ટ્રીટમેન્ટની જરૂર રહેતી નથી, પણ છતાં ક્યારેક ડાઘ ના રહી જાય, ખંજવાળ ના આવે, પેશન્ટ હેરાન ના થાય, એના માટે ટ્રીટમેન્ટ દેતા હોય. ડાયગ્નોસિસ, નોર્મલી પીઆરને ડાયગ્નોસ કરવા માટે કોઈ સ્પેસિફિક લેબ ટેસ્ટ અવેલેબલ છે નહીં. એક્સપિરિયન્સ ડર્મેટોલોજીસ્ટ એ ક્લિનિકલી જોઈને જ એનો ડાયગ્નોસિસ કરતા હોય છે. ટ્રીટમેન્ટમાં નોર્મલી મોઇશ્ચરાઇઝર છે, એન્ટીબાયોટિક છે, એન્ટીવાયરલ છે અથવા ટોપિકલ સ્ટીરોઇડનો યુઝ કરતા હોય. આઈ હોપ આ ઇન્ફોર્મેશન તમારા માટે કામની રહે. થેન્ક યુ.